વેલકમ બેક. કોરોનાના આક્રમણથી અનેક પરિવારને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે, ત્યારે છોટાઉદેપુરમાં આવા ગરીબ પરિવારોની વારે કેટલીક સેવાભાવી સંસ્થાઓ આવી છે. બોડેલી તાલુકાના આલીખીરવા ગામના કેટલાક યુવકોએ શ્રમિકોની સેવામાં ખડેપગે લાગી ગયા છે. આ ભગીરથ કાર્યમાં મહિલાઓ પણ જોડાઈ છે. મહિલા મંડળની બહેનો જરૂરિયાતમંદો માટે ભોજનના ટિફિન તૈયાર કરે છે અને યુવકો આ ટિફિન શ્રમિકો તેમજ હોસ્પિટલોમાં દર્દીઓ સુધી પહોંચાડી રહ્યા છે. આ સાથે જ આ સેવાભાવી ગ્રુપે પોલીસકર્મીઓ માટે પણ ટિફિનની વ્યવસ્થા કરી છે. લોકડાઉન જ્યારથી 21 દિવસનું આવ્યું ત્યારે અમે એવું વિચાર્યું કે ભાઈ રોજિંદું લાવીને જ ખાવાવાળા અથવા હોસ્પિટલોમાંથી દૂર દૂરથી જે પેશન્ટો એડમિટ છે અને એમની જોડે રહેવાવાળા એમને જમવા માટે આ લોકો શું કરશે એવો અમારા મનમાં વિચાર આવ્યો મિત્ર મંડળને. અને એની અંદર અમે જે 150થી શરૂઆત કરી હતી 550 ટિફિન સુધી અમે પહોંચી ગયા છે અને વધારો કરવાનો આવે તો વધારો કરીશું અને અમે કોઈને ભૂખ્યા નહીં સુવા દઈએ એવો નિર્ણય લીધો છે. બધું બંધ થઈ ગયું છે એટલા માટે જે પરિસ્થિતિ ઊભી થઈ છે કે ગરીબોને ભોજન માટેની તકલીફ પડે છે, જે રોજ જ કમાય છે ને રોજ જે ખાતા હોય છે, એના માટે અમે બોડેલી તાલુકાના અલીખેરવા ગામના યુવક મંડળ, મહિલા મંડળ, અમન એક વિચાર યુવકોને આવ્યો કે આપણે આવું કંઈક કરીએ સારું કામ, ભાગીરથ કામ. તો એ લોકોએ ઉપાડ્યું તો અમે એમાં સહયોગ આપ્યા છે મહિલા મંડળને. અમને સારું ફીલ થાય છે કે ભગવાને અમને એક મોકો આપ્યો છે એક સત્કાર્ય કરવાનો, તો એમાં